Hello students, in the last lecture we completed or we studied the introduction part of exercise 1.3 and subset, you know, subset, universal set, intervals, and today we are going to learn exercise 1.3 or we are going to solve exercise 1.3. So first question of exercise 1.3 is fill in the blanks whether with it is a subset or not a subset. બરાબર, એટલે કે સબસેટ છે કે નથી એનાથી તમે આને તમારે આ બ્લેન્ક ફિલ અપ કરવાની છે. સબસેટ એટલે વોટ ઇઝ સબસેટ? તો એક સેટના બધા એલિમેન્ટ, ઓલ એલિમેન્ટ્સ ઓફ અ વન સેટ શુડ બી પ્રેઝન્ટ ઇન ધી અધર સેટ. એટલે કે એક સેટના બધા જ એલિમેન્ટ બીજા સેટમાં પ્રેઝન્ટ હોવા જોઈએ, તો એ સબસેટ થશે, નહીં તો એ નહીં થશે. લેફ્ટ સાઈડના જે બી સેટ હોય ને, એ સેટના બધા જ એલિમેન્ટ રાઈટ સાઈડના સેટમાં હોવા જોઈએ, તો એ સબસેટ થશે, નહીં તો એ નહીં થશે. સિમ્પલ ક્વેશ્ચન છે, સિમ્પલ એક્સરસાઇઝ છે. તો જો 2, 3, 4, તો અહીંયા 2, 3, 4 પ્રેઝન્ટ છે, સો ઇટ ઇઝ અ સબસેટ. એ બી સી, બી સી છે પણ એ નથી, એટલે ઇટ ઇઝ નોટ અ સબસેટ. એક્સ, વેર એક્સ ઇઝ અ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 ઓફ યોર સ્કૂલ, તમારી સ્કૂલનો ક્લાસ 11નો સ્ટુડન્ટ, એન્ડ એક્સ, વેર એક્સ ઇઝ અ સ્ટુડન્ટ ઓફ યોર સ્કૂલ, તો તમારી સ્કૂલના સ્ટુડન્ટ, એમાં બધા સ્ટુડન્ટ આવી જાય, જે પણ 1000-2000 સ્ટુડન્ટ હોય તે, અને એમાંથી 11 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ પણ આવી જાય. બરાબર, જ્યારે તમે એક સ્કૂલની વાત કરો, તમે સપોઝ 11th ભણો છો, 11th સાયન્સમાં, તો 11th સાયન્સમાં તમે સ્ટડી કરો છો, તો તમારો ક્લાસ, તમે જે સ્ટુડન્ટ્સ છો, તે બધી આખી સ્કૂલના સ્ટુડન્ટમાં બી તમે કાઉન્ટ થાઓ. બરાબર, તમારો ક્લાસ કાઉન્ટ થાય, એટલે ક્લાસ 11ના સ્ટુડન્ટ ઇઝ અ સબસેટ ઓફ યોર સ્ટુડન્ટ ઓફ યોર સ્કૂલ. એક્સ, વેર એક્સ ઇઝ અ ટ્રાયંગલ ઇન અ પ્લેન, એન્ડ એક્સ, વેર એક્સ ઇઝ અ રેક્ટેંગલ. ટ્રાયંગલ અને રેક્ટેંગલ બંને વસ્તુ જ અલગ છે. બરાબર, ભલે એક પ્લેનમાં છે, પણ એ સબસેટ પોસિબલ નથી. ટ્રાયંગલની 3 સાઈડ છે, રેક્ટેંગલની 4 સાઈડ છે. બરાબર, સો ઇટ ઇઝ અ સિમ્બલ, નોટ અ સબસેટ. એક્સ, વેર એક્સ ઇઝ એન ઇવન નેચરલ નંબર. ઇવન નેચરલ નંબર એટલે 2, 4, 6 ડેસ ઇઝ અ સબસેટ ઓર નોટ અ સબસેટ? એક્સ ઇઝ એન ઇન્ટીજર. ઇન્ટીજર એટલે નેગેટિવ નંબર, 0 અને પોઝિટિવ નંબર, એમાં બધું જ આવી જાય. તો ઓબ્વિયસલી એમાં ઇવન નંબર આવી જ જવાના છે, 2, 4, 6. સો ઇવન નેચરલ નંબર ઇઝ અ સબસેટ ઓફ એન ઇન્ટીજર. બરાબર, હવે ક્વેશ્ચન 6. એક્સ, વેર એક્સ ઇઝ એન ઇક્વિલેટરલ ટ્રાયંગલ ઇન અ પ્લેન, એન્ડ વેર એક્સ ઇઝ અ ટ્રાયંગલ ઇન ધ સેમ પ્લેન. હવે આ વસ્તુ સમજજો, એક ટ્રાયંગલ છે ઇક્વિલેટરલ, 3-3 સાઈડ ઇક્વલ છે, બ્લેન્ક. એક આ જે પ્લેનમાં છે તે જ પ્લેનમાં બીજું એક ટ્રાયંગલ છે. બરાબર, એ ટ્રાયંગલ, એક્સ ઇઝ અ ટ્રાયંગલ ઇન ધ સેમ પ્લેન, એ જ પ્લેનમાં બીજું ટ્રાયંગલ છે. એટલે એક પ્લેન જો હું કન્સિડર કરું આ રીતે, એ પ્લેનમાં એક ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે, બીજા બી 2-3 ટ્રાયંગલ છે. હવે ઇક્વિલેટરલ ટ્રાયંગલ ઇઝ અ ટાઈપ ઓફ અ ટ્રાયંગલ. એક સ્કેલન ટ્રાયંગલ આવે, એક આઇસોસ્કેલસ ટ્રાયંગલ આવે, અને એક તમારો ઇક્વિલેટરલ ટ્રાયંગલ આવે. તો ઓબ્વિયસલી ટ્રાયંગલની અંદર જ બીજા બધા ટ્રાયંગલ આવી જાય. એટલે એક પ્લેનમાં જો એ ટ્રાયંગલ હોય, તો એ પ્લેનમાં જો બીજું ટ્રાયંગલ હોય, તો ઓબ્વિયસલી એ સબસેટ જ થશે, કારણ કે ઇક્વિલેટરલ ટ્રાયંગલ ઇઝ અ પાર્ટ ઓફ અ ટ્રાયંગલ. બરાબર, સમજો છો, ટ્રાયંગલના 3 પાર્ટ છે, સ્કેલન, આઇસોસ્કેલસ અને ઇક્વિલેટરલ. એટલે ઇક્વિલેટરલ ટ્રાયંગલ જે પ્લેનમાં હશે, એ પ્લેનમાં બીજું ટ્રાયંગલ હોય, તો ઓબ્વિયસલી એ શું થશે, સબસેટ થશે, કારણ કે એ જ પ્લેનમાં બીજું ટ્રાયંગલ છે. એટલે સમજો છો, હવે જો એક્સ, વેર એક્સ ઇઝ અ સર્કલ ઇન ધ પ્લેન, એક પ્લેનમાં એક સર્કલ છે. બરાબર, એક્સ ઇઝ અ સર્કલ ઇન ધ સેમ પ્લેન વિથ રેડિયસ 1 યુનિટ, તો આ સબસેટ નહીં થશે, કારણ કે અહીંયા એ લોકોએ સ્પેસિફિકલી લખી દીધું કે રેડિયસ 1 યુનિટ. હવે આ જે સર્કલ છે, તે સર્કલ તમારું કોઈ પણ યુનિટનું હોઈ શકે. બરાબર, અને આ સર્કલ 1 યુનિટનું જ છે, તો આ તમારું સબસેટ થશે નહીં. હવે એ જ વસ્તુ જો આ વસ્તુ આ સાઈડ પર હોતે અને આ વસ્તુ રાઈટ સાઈડ પર હોતે, તો સબસેટ થતે. એનું રીઝન સમજાવું. 1 યુનિટનું જે તમે સર્કલ ડ્રો કરવાના, તે સર્કલની જે ટાઈપ છે, તો એ 1 યુનિટનું જે 1 યુનિટ રેડિયસનું જે સર્કલ છે, તે બીજા બધા જ સર્કલનું સબસેટ થશે. બરાબર, એટલે આ વસ્તુ જો લેફ્ટ સાઈડ પર હોય અને આ વસ્તુ રાઈટ સાઈડ પર હોય, તો સબસેટ થાય, પણ બધા જ સર્કલની અંદર 1 યુનિટનું આવે એવું જરૂરી નથી. એટલે આના બધા જ એલિમેન્ટ આમાં પ્રેઝન્ટ નથી, પણ આ જે સર્કલ છે 1 યુનિટનું, એ આખું જ સર્કલ, એ સર્કલનો પાર્ટ છે, એટલે એ સર્કલની અંદર પ્રેઝન્ટ છે. બરાબર, સમજો છો, કારણ કે અહીંયા તમારું કેવું થઈ જાય, એક એક્ઝામ્પલ આપું, આ તમારું એબીસીડી ઈએફ થઈ જાય અને આ ખાલી તમારું એબી થાય.
એટલે આ સબસેટ નહીં થાય, પણ આ જ વસ્તુ જ્યારે અહીંયા આવે ત્યારે એ સબસેટ થઈ જશે, બરાબર. કારણ કે એ લોકોએ સ્પેસિફિકલી લખેલું છે કે રેડિયસ 1 યુનિટ, રેડિયસ 2 યુનિટ, રેડિયસ 3 યુનિટ, આવું કંઈ પણ લખેલું હોય તો એ બધા છે સર્કલના જ પાર્ટ. એટલે કે આ વસ્તુ સબસેટ છે સર્કલની, પણ સર્કલ એ સબસેટ નથી 1 યુનિટના, કારણ કે આ સર્કલ અલગ અલગ યુનિટનું હોઈ શકે, 1, 2, 3, 4, એટલા માટે, બરાબર. આઈ હોપ તમને ક્લિયર થયું હશે. હવે ક્વેશ્ચન 2 કરીએ, એ પણ એ ટાઈપનો જ ક્વેશ્ચન છે. સો ક્વેશ્ચન નંબર 2, એક્ઝામિન વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો ટ્રુ ઓર ફોલ્સ હવે આપણે કરીએ. ઇઝી ક્વેશ્ચન છે આ બધા. અમુક સ્ટુડન્ટ જે કોઈ બી સબ્જેક્ટમાં નોટ્સ નથી મોકલતા, તે લોકો રેગ્યુલર થઈ જાય તો સારું, પાછળથી તમને જ પ્રોબ્લેમ થશે. સો ટ્રુ ઓર ફોલ્સ, એ બી ઇઝ નોટ અ સબસેટ ઓફ બી સી એ. આપણે રીઝન પણ આનો ડિસ્કસ કરીશું. એઈ is a subset of x where x is a vowel in English alphabet. Third છે 1, 2, 3 is a subset of 1, 3, 5. ફોર્થ છે એ ઇઝ અ સબસેટ ઓફ એ બી સી. ફિફ્થ છે એ બિલોંગ્સ ટુ એ બી સી. અને લાસ્ટમાં છે સિક્સ નંબરમાં લાસ્ટ એક્સ વેર એક્સ ઇઝ અ નેચરલ નંબર લેસ ધેન સિક્સ ઇઝ અ સબસેટ ઓફ એક્સ વેર એક્સ ઇઝ અ નેચરલ નંબર વિચ ડિવાઇડ્સ 36. તો ચાલો ટ્રુ ઓર ફોલ્સ કરીએ. ફર્સ્ટ ઇઝી છે, એ બી, એ અને બી પ્રેઝન્ટ છે અહીંયા, એ અને બી છે જ સેટમાં, તે સબસેટ થશે. એ લોકોએ શું લખેલું છે? સબસેટ નથી. સો સિમ્પલ, ઇટ ઇઝ ફોલ્સ. રીઝન શું આવશે ફોલ્સ? બીકોઝ એ બી ઇઝ અ સબસેટ ઓફ બી સી એ, ઓલ એલિમેન્ટ ઓફ ધીસ સેટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી અનધર સેટ. સેકન્ડ છે, એ ઈ ઇઝ અ સબસેટ ઓફ એક્સ વેર એક્સ ઇઝ અ વોવેલ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ. તો ઇંગ્લિશ આલ્ફાબેટના વોવેલ કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર. તો એ ઈ એ પ્રેઝન્ટ છે આ સેટમાં, તો ઓબ્વિયસલી સબસેટ થશે. સો ધેર ઇઝ ટ્રુ. થર્ડ છે, 1, 2, 3 ઇઝ અ સબસેટ ઓફ 1, 3, 5. તો જો 1, 2, 3 ત્રણે ત્રણ છે અહીંયા, 1, 2, 3 નથી, 1 અને 3 છે, 2 નથી. સો 2 ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધીસ સેટ, સો ધીસ ઇઝ નોટ અ સબસેટ, સો ધીસ ઇઝ ફોલ્સ, બરાબર છે. એ ઇઝ અ સબસેટ ઓફ એબીસી, સિમ્પલ, આ તમને આવડવું જોઈએ, ટ્રુ, બીકોઝ એ ઇઝ પ્રેઝન્ટ. એની નીચે સેમ ક્વેશ્ચન કરેલો છે, એ બિલોંગ્સ ટુ એબીસી. હવે ધ્યાન રાખજો, આ રીતે લખેલું હોય ને તો સબસેટ કાઉન્ટ થાય, આ રીતે લખેલું હોય તો બિલોંગ્સ ટુ કાઉન્ટ નહીં થશે. બિલોંગ્સ ટુ કઈ રીતે લખાય? આ રીતે. આની અંદરના જે એલિમેન્ટ છે, સપોઝ અંદર એબીસી છે, તો આવી રીતે લખાય, એ બિલોંગ્સ ટુ સેટ એબીસી. અને જ્યારે સબસેટ કાઉન્ટ કરો ત્યારે એઝ અ સેટ જ લખાયેલું હોવું જોઈએ, આ રીતે. એટલે આ રીતે જો સેટમાં લખાયેલું હોય
તો જ એ સબસેટ બની શકે. હવે આ સેટની જેમ પ્રેઝન્ટ કરેલું છે તો એ બિલોંગ્સ ટુ નહીં થાય, એ સબસેટ થઈ શકે કાં તો સબસેટ નહીં થઈ શકે. જો બિલોંગ્સ ટુ કરવું હોય તો તમારે આ જે બ્રેકેટ છે તે નહીં હોવા જોઈએ. એટલે અહીંયા શું થશે, ધીસ ઇઝ ફોલ્સ. બરાબર, બી જો લખવું હોય તો બી બિલોંગ્સ ટુ સેટ એબીસી, આ રીતે લખાય, એવી રીતે સી. બટ જો એ બ્રેકેટ કરો તો એ સબસેટ બને કાં તો સબસેટ નહીં બને. બરાબર, આ ક્લિયર થયું. હવે છે સિક્સ, એક્સ વેર એક્સ ઇઝ અ નેચરલ નંબર લેસ દેન સિક્સ. નેચરલ નંબર લેસ દેન સિક્સ કયા કયા છે, તો 1, 2, 3, 4, 5 છે નેચરલ, ઇવન નેચરલ નંબર છે. એક્સ ઇઝ એન ઇવન નેચરલ નંબર લેસ દેન સિક્સ, તો સિક્સ થી લેસ દેન ઇવન નંબર. તો ઇવન નંબર કયા કયા થશે, 16 લેસ દેન માં 2 and 4 થશે. ઇઝ અ સબસેટ ઓફ, એવું કીધું છે એક્સ ઇઝ અ નેચરલ નંબર વિચ ડિવાઇડ 36. સો 36 ના ફેક્ટર્સ લખવાના છે. 36 તો 1 × 36 થાય, 2 × 18 થાય, 3 × 12 થાય, 4 × 9 થાય અને 6 × 6 થાય. આટલા નંબર છે જેનાથી 36 ડિવાઈડ થઈ શકે. આ તો તમને આવડતું હશે ફેક્ટર પાડતા. તો 1, 2, 3, 4, 6 રિપીટ થાય નહીં લખાય, 9, 12, 18 અને 36. બરાબર, હવે જો 2 અને 4 છે પ્રેઝન્ટ છે, એઝ અ સેટ જ લખેલું છે, સો ઇટ ઇઝ અ. બરાબર, આ જે બે ક્વેશ્ચન કર્યા તે સબસેટને રિલેટેડ હતા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિલોંગ્સ ટુ અને સબસેટ પર આખું એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3, એ ક્વેશ્ચન નંબર 3 કરીશું અને બીજા એક બે ક્વેશ્ચન કરીશું. તમને આજે જે કરાયું તેમાં કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. સબસેટનો કન્સેપ્ટ તમને હવે ક્લિયર થઈ જવો જોઈએ. થેન્ક યુ.